પહેલી વસ્તુ એ છે કે તમે શા માટે તમારી જાતને ગૂંચવી રહ્યા છો અને પછી તમારી જાતને ગૂંચવણમાંથી બહાર કાઢવા માટે અલગ સમય કાઢો છો પોતાની જાતને અને પછી શું અર્થ છે વેલ એક મનુષ્ય તરીકે કારણ કે ભૌતિક શરીરની અમુક મર્યાદાઓ છે કે તે શું કરી શકે છે અને શું નથી કરી શકતું તો કદાચ ક્યારેક તમને આરામની જરૂર પડી શકે છે પણ તમને શા માટે લાગે છે કે તે ડાઉન ટાઈમ છે તે આગામી કાર્ય માટે જે મેન્ટેનન્સ કરવાનું થાય છે તેનો એક ભાગ છે ઠીક છે તો આ ગૂંચવણ દૂર કરવાની વાત બહુ લોકપ્રિય બની ગઈ છે દરેક વ્યક્તિ અનવાઇન્ડિંગ ડિટોક્સિંગ અને તેવી બધી વસ્તુ વિશે વાત કરી રહ્યા છે સૌથી પહેલા તમે શા માટે આટલા ટોક્સિક છો અને પછી તમે તમારી જાતને ડિટોક્સ કરવા માંગો છો તમે ખોટું ખાઈ રહ્યા છો તમે ખોટું વિચારી રહ્યા છો તમારી લાગણીઓ અયોગ્ય છે અને તમે ટોક્સિક થઈ ગયા છો અને હવે તમે ડિટોક્સ કરવા માંગો છો તમે તમારી જાતને ગૂંચવો છો અને પછી ગૂંચ છોડવા માંગો છો તમારી જાતને ગૂંચવવી એક ગુનો છે અને હવે ગૂંચવણ દૂર કરવાની પ્રક્રિયા એટલો સમય અને શક્તિ લે છે અને તમે કેવી રીતે ગૂંચવણ દૂર કરો છો મને ખબર છે કે લોકો ગૂંચવણ દૂર કરવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે ના તમારે તમારી જાતને ગુંચવવાની કે ગુંચવણ દૂર કરવાની જરૂર નથી એટલે જ હું કહું છું કે તમારો ઉદ્દેશ એટલા માટે મહત્વનો છે કે જો તમારો ઉદ્દેશ તમારા હૃદયમાં ખરેખર સળગતો હશે તો પ્રવૃત્તિ બોજરૂપ નહીં હોય પ્રવૃત્તિ ક્યારેય બોજરૂપ નહીં બને તમે કામ કરવાનો આનંદ જાણશો કારણ કે તે બોજરૂપ નથી હંમેશા તમે એક તક શોધી રહ્યા છો તમે આરામની તક નથી શોધતા તમે ઓન રહેવાની તક શોધી રહ્યા છો અને જ્યારે હું ઓન શબ્દનો ઉપયોગ કરું છું તો ચાલો અને સમજીએ તમે જીવિત છો તેનો અર્થ છે કે તમે ઓન છો તમે ઓફ છો એટલે તમે જાણો છો કે તેનો અર્થ શું છે ના ના આપણે નથી ઈચ્છતા કે તે હમણાં થાય તો જીવન ઓન રહેવા વિશે છે ઓફ થવાનો એક સમય આવશે તે પછી તમે ફરીથી સ્વિચ ઓન કરી શકતા નથી વાત પૂરી થઈ ગઈ એટલે જ્યારે તે ઓન હોય ત્યારે ક્યારે ઓન અને ઓફ વિશે ના વિચારશો તે ઓન ઓન અને ઓન જ છે કારણ કે જીવન ઓન રહેવા વિશે છે બીંગ ઓન ચાલો હું તમને યાદ કરાવું તમારામાંથી ઘણા બધા એવું વિચારો છો કે મારે કેટલું કરવું જોઈએ કેટલું ન કરવું જોઈએ જુઓ આ પ્રશ્નો ત્યારે જ આવશે જ્યારે તમારી પાસે પૂરો કરવા માટે કોઈ ઉદ્દેશ ન હોય એક ઉદ્દેશ જે તમારી જાત કરતા મોટો છે જો તમારા હૃદયમાં તે ન હોય તો પછી હંમેશા મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એની ગણતરીઓ થશે કન્નડામાં એક કહેવત છે એના બિદ્રુ એકલ કોડલ જ્યારે કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યારે પણ ચાર લોકો ઉપાડવું પડે છે તેમાં ત્રણ જણ ભાર ઉપાડતા હશે એક વ્યક્તિ બસ ઉપાડવાનો ઢોંગ કરતો હશે ઠીક છે ખરેખર તેનો ખભો આપતો નથી તેથી તે વિચારે છે કે તે સ્માર્ટ છે ના તે સ્માર્ટ નથી તે મૂર્ખ છે તે જીવનનો આખો અનુભવ ગુમાવી રહ્યો છે તો ઓન અને ઓફ જેવી કોઈ વસ્તુ નથી તમે ઓન જ છો જ્યારે તમે પૂરેપૂરા થાકી જશો ત્યારે આમ પણ તમે પડી જશો અને જ્યારે તમારામાં શક્તિ આવી જશે ત્યારે તમે ઊભા થઈ જશો ઠીક છે તો આ બધી ગૂંચવણ દૂર કરવાની યોજનાઓનું આયોજન ના કરશો જ્યારે તમે સાવ થાકી જાઓ છો ત્યારે તમે મરેલાની જેમ પડી જાઓ છો અને તમે ફરીથી જાગી જાઓ છો ઠીક છે જીવન એવું જ હોવું જોઈએ